સમય થયો છે હેડલાઇન્સ નો, જોઈએ આજની હેડલાઇન્સ. ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ એએસઆઈના અધિકારીઓ વારાણસીના જ્ઞાનવાપી મસ્જિદ સંકુલમાં પહોંચવાના કારણે સંકુલનું વૈજ્ઞાનિક સર્વેક્ષણ આજે ચાલુ થશે. સુરતમાં રોગચાળાએ માથું ઉચક્યું છે. રોગચાળાના વધતા જતા કેસને કારણે સિવિલ હોસ્પિટલે વધારાના 60થી વધુ બેડ મૂકવા તૈયારી કરી. આ સિઝનમાં રોગચાળાની ઝપેટમાં 19 જેટલા લોકો મૃત્યુ થયા છે. તાપીમાં આવેલા ડોસવાડા ડેમ સતત એક મહિનાથી છલકાઈ રહ્યો છે. 100 વર્ષ જૂના આ ડેમની સપાટી દરિયાઈ લેવલથી 405 ફૂટ જેટલી ઊંચી ઉઠી છે અને ડેમમાં પાણીની આવક થતાં સોનગઢ અને વ્યારા તાલુકાના 12 જેટલા ગામોને પાણીની સમસ્યા નહીં થાય. કેન્દ્ર શાસિત પ્રદેશ દીવમાં આંખ આવવાના કેસમાં સતત વધારો જોવા મળ્યો છે. દીવની સિવિલ હોસ્પિટલ ખાતે દર્દીઓની લાઇન જોવા મળી છે. રોજના 100થી વધુ કેસ નોંધાઈ રહ્યા છે. હવામાન વિભાગની આગાહી અનુસાર આજે શનિવારે સામાન્ય વરસાદની વર્ષે તેવી આગાહી વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગે આગાહી મુજબ આગામી 4 દિવસ રાજ્યમાં મધ્ય વરસાદ વરસે તેવી સંભાવના વ્યક્ત કરી છે. ખરાબ રોડથી લોકો ત્રાહિમામ. જૂનાગઢના મધુરમ ટીંબાવાડી વિસ્તારમાં ખરાબ રોડના કારણે સ્થાનિકો ત્રાહિમામ. વારંવાર અકસ્માતો સર્જાય અને તંત્ર પાસે વહેલી તકે નિરાકરણ લાવવા લોકોની માંગ. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે શહેરના તાલુકાના ભરવાડ સમાજ દ્વારા રાત્રિ દરમિયાન થતી ઘેંટા બકરાની ચોરીને લઈને પ્રાંતિજ બ્રાન્ચ કચેરી ખાતે આવેદનપત્ર આપીને રક્ષણ આપવા માંગ કરી છે. રાજકોટમાં ધેટીએસના પાળ પારેલા ઓપરેશન બાદ કાયદો કડક કરવા તંત્રની તજવીજ. છેલ્લા 1 વર્ષથી ચાલતા નિયમ કોઈને પણ કામે રાખતા પહેલા પોર્ટલમાં નોંધણી કરાવવી ફરજિયાત રહેશે અને નિયમને કડક બનાવવામાં આવશે અને નિયમોનું પાલન ન કરનાર સામે કાર્યવાહી પણ કરવામાં આવશે.